વિદ્યાર્થી મિત્રો કક્ષા 8 અને ઇકાઈ 1 તેરી હે જમીન તો મિત્રો તેરી હે જમીન એટલે કે આ ઈશ્વરને કહે છે કે તેરી હે જમીન જમીન એટલે ધરતી આ દુનિયા તમારી છે એમ તો મિત્રો આ જે કાવ્ય છે તો આ કાવ્યનો પ્રકાર જે છે એને કવિતા પણ છે ને પ્રાર્થના ગીત પણ છે મિત્રો જેવી રીતે ધોરણ 6 માં આપણે ઇતની શક્તિ અમે દેના દાતા એક કાવ્ય પણ છે અને પ્રાર્થના ગીત છે પ્રાર્થના એટલે કે બાળકો છે જે ઈશ્વરને પ્રાર્થના કરે છે તો મિત્રો કાવ્યની શરૂઆત કરતા પહેલા આપણે હું તમને કહું કે તમારે હિન્દીમાં 3 નોટ બનાવવાની છે હિન્દીની પાટી નોટ હિન્દીની નિબંધની નોટ અને વ્યાકરણની નોટ જ્યારે પણ તમને સૂચના આપવામાં આવે ત્યારે તમારે આ નોટમાં લખવાનું મિત્રો અને મિત્રો મારું નામ વૈશાલી બેન છે અને હું તમને હિન્દી વિષય ભણાવીશ તો અહીંયા ધ્યાન આપો કે તેરી હે જમીન તો કે તારી આ ધરતી છે મિત્રો તો આ પ્રસ્તુત કવિતા એક પ્રાર્થના ગીત છે જિસમેં ઈશ્વર કે પ્રતિ કૃતજ્ઞતા કૃતજ્ઞતા એટલે કૃતજ્ઞતા કા ભાવ વ્યક્ત કિયા ગયા એટલે કે પ્રાર્થના કરી છે એમ કહે છે સાથી ઈશ્વર કે સર્વોપરી તાકો સ્વીકાર કિયા ગયા હૈ એટલે કે છે સાથે સાથે બાળકો જે છે ઈશ્વરને પ્રાર્થના કરે છે ક્ષમા માંગે છે બક્ષિસ કર બક્ષિસનો મીનિંગ થાય ભેટ ઉપહાર પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે કે ક્ષમા કરજો અમારી ભૂલ જે થઈ હોય તો અમને ક્ષમા કરજો તો મિત્રો આપણે કાવ્યનું ગાન કરીએ તેરી હે જમીન તેરા આસમાં તું બડા મહેરબાન તું બક્ષિસ કર સભી કા હે તું સભી તેરે ખુદા મેરે તું બક્ષિસ કર તેરી મરજી સે એ માલિક ઇસ દુનિયા મેં હમ આયે હે તેરી હે જમીન તેરા આસમાં તું બડા મહેરબાન તું બક્ષિસ કર તેરી રહમત સે હમ સબને યે જિસ્મ ઔર જા પાયે હૈ તું અપની सभी कहे तू सभी तेरे खुदा मेरे
બક્ષિસ કરો હે ઈશ્વર હે ભગવાન તમે શું કહે છે બધાના છો સભી કા તમે બધાના છો અને બધા તમારા છે ખુદા મેરે તું બક્ષિસ કર હે ઈશ્વર અમે બધા જે મનુષ્ય છીએ બધા તમારા છે અને તમે અમારા બધાના છો તમે તો કે હે ખુદા ખુદા શબ્દ વાપરે છે ભગવાન માટે તો કે હે ખુદા તમે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો કે અમને જો કોઈ મુસીબત આવે તો એ મુસીબતનો તમે સામનો કરજો અને અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો તેરી મરજી સે એ માલિક હમ ઇસ દુનિયા મે આયે હે શું કહે છે સર્વપરિતા કીધું છે સર્વ બધી જગ્યાએ વ્યાપેલા છે એમ કહે છે પ્રસરેલા છે તો કહે છે હે ઈશ્વર તમારી મરજીથી જ અમે હે માલિક માલિક શબ્દ વાપરે છે ભગવાન માટે ઈશ્વર માટે કે કારણ કે એમને આકાશ અને ધરતી બનાવી છે અને શું કહે છે કે તમારી મરજીથી તમારી ઈચ્છા હતી એટલે જ અમે આ દુનિયામાં આવ્યા છીએ હમ ઇસ દુનિયા મે આયે હે તર અમે આવી ના શકીએ કારણ કે તમે તો સર્વપરી છો તમે જે ઈચ્છો એ જ થાય તમે જે ધારો એ જ થાય તો કહે છે તમે જો કોઈ કહેતા નથી કે ભગવાન આપે છે તો છપ્પ જેના પર કૃપા દ્રષ્ટિ રાખે છે તો એનું બધું સારું કરે છે અને જેના કૃપા દ્રષ્ટિ નથી હોતા તો એનું બધું ખરાબ થાય છે તો એમ કહે છે કે તમારી જ મરજીથી અમે દુનિયામાં આવે છે તો તમે અમારું રક્ષણ કરજો અમારા ઉપર નજર રાખજો જો કદાચ અમારા પર કોઈ મુસીબત આવી જાય તો એ મુસીબતનો તમે સામનો કરજો અમારા માટે એમ તેરી રહમત એટલે કે દયાથી से हम सबने ये जिस्मों जा पाया है जिस्मा शरीर अने जा એટલે પ્રાણ શું કહે છે તમારી રહેમત તમારી દયા થી જ અમારા શરીર માં પ્રાણ છે તમે જમને જન્મ આપ્યો છે અને આ શરીર માં શું કહે છે તમે જમને જન્મ આપ્યો છે અને આ શરીર માં તમે જીવ પણ પૂર્યો છે તો ઈશ્વર તમે ઈચ્છો તો બધું જ કરી શકો છો તો એમ કહે છે કે તમે અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો તમે જો કોઈને આફત માંથી જો જેના પર તમે તમારી કૃપા દ્રષ્ટિ હોય તો એનું બધું સારું થઈ જાય છે પરંતુ જો તમે એના પર કૃપા દ્રષ્ટિ ના હોય તો એનું શું થઈ જાય છે સર્વનાશ પણ થઈ જાય છે એમ તું અપની નજર હમ પર રખના કે હાલ મેં એ ખબર રખના હે ઈશ્વર કવિ કહે છે કે અપની નજર હમ પર રખના હે ભગવાન તમે તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા અમારા ઉપર રાખજો અમે કેવી સારી પરિસ્થિતિમાં છીએ કે ખરાબ પરિસ્થિતિમાં તો તમે એનું ખબર રાખજો ખબર રાખના એટલે કે ધ્યાન રાખજો તેરી હે જમી તું ચાહે તો અમે રખે તું ચાહે તો અમે મારે તો મિત્રો એવું કહે છે કે ઈશ્વર જો તમે રાખ તમે ઈચ્છો ને તો અમને તારી દો પરંતુ જો તમારી ઈચ્છા ના હોય તો શું થઈ જાય છે અમને મારો જો એમ કે છે કે અમે અમારી જે ભૂલ થાય છે તો એ ભૂલની સજા પણ અમે મૃત્યુ હોય તો મૃત્યુને પણ અમે સ્વીકારવા તૈયાર છીએ હે ઈશ્વર પણ તમે શું કહે છે અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો જો અમારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલની સજા ભલે ને પછી મૃત્યુ હોય પરંતુ તો પણ તમે અમારા ઉપર અમને અમારી ભૂલને ક્ષમા કરજો તેરે આગે ઝુકા કે સર ખડે હે આજ હમ સારે હે ભગવાન અમે તમારી આગળ શું કહે છે સર એટલે માથું ઝુકાવીને ઊભા છીએ આજ હમ સારે અમે બધા જ શું કરીએ છીએ અમારા ગુનાઓની અમારી જે ભૂલો છે એની ક્ષમા માંગીએ છીએ અમારું સર માથું ઝુકાવીને ઓ સબસે બડી તાકત વાલે તું ચાહે તો હર આફત કો ટાલે શક્તિશાળી કહે છે ઈશ્વરને કે ઓ સબસે બડી તાકત વાલે કારણ કે ખબર છે ઈશ્વર ઈચ્છે તો જ બધું થાય છે નહીંતર કઈ ના થાય પાડનું પણ કોના દ્વારા હલે છે મિત્રો ઈશ્વર દ્વારા જો એમની જ ઈચ્છા હોય તો જ હલે નહીંતર કઈ ના થાય સૃષ્ટિમાં તો એમ કહે છે કે સૌથી બડે તાકાત વાલે એટલે કે બહુ મોટી સૌથી મોટી તાકાત વાળા હે ઈશ્વર તું ચાહે તો હર આફત કો ટાલે જો તમારી જ ઈચ્છા હોય ને તો ગમે એટલી મોટામાં મોટી કેમ આફત ના હોય તો એ આફતને પણ તમે શું કરો છો ટાળી દો છો તો મિત્રો ઈશ્વરને બાળકો પ્રાર્થના કરે છે કે ઈશ્વર અમને અમારા ગુનાઓની માફી આપજો જો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો પરંતુ હંમેશા તમારી જે કૃપા દ્રષ્ટિ છે એ અમારા ઉપર નજર રાખજો કારણ કે તમે જ અમને આ દુનિયામાં લાવ્યા છો અને તમે જ અમારા શરીરમાં પ્રાણ પૂર્યા છે
तो તમે જ અમારા ઉપર નજર રાખજો। તો મિત્રો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે અને કાવ્યને બરાબર સમજી લો મિત્રો, અને પછી આપણે એના પ્રશ્નોની નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું।